नमस्कार, અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેઓમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, કાલનો દિવસ કાર્યક્રમમાં અમે આપને જણાવીશું આપનો કાલનો દિવસ કેવો રહેશે, રાશિફળ, પંચાંગ અને ચોગડિયા વિશેની તમામ માહિતી વિશે. તો દર્શક મિત્રો, આ તમામ માહિતી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહારાજ કિશન રાવલ મહારાજજી. કિશન મહારાજ, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જી બેન, બિલકુલ મહારાજ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપશો. મિત્રો નમસ્કાર, પંચાંગની વાત કરીએ તો ભાઈ કાલે તારીખ 11/7/2023 મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2079, કાલે અષાઢ વદ નોમ છે. મેષ રાશિનો ચંદ્ર અલય મૂળાક્ષર છે. ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરશે, નક્ષત્ર અશ્વિની રહેશે. સુકર્મા નામનો યોગ ચાલે છે, તો કરણ તૈતિલ ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિનો તો ચંદ્ર મેષ રાશિનો છે. સૂર્યોદય સવાર 6:05 તો સૂર્યાસ્ત સાંજે 7:25 છે. ચંદ્રોદયની વાત કરીએ તો 12:50 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 1:55 છે. અભિજીત મુહૂર્ત 12:17-1:10 સુધીનું રહેશે અને રાહુકાળ છે તે 4:03-5:45 નું રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, માંગલિક કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અભિજીત મુહૂર્ત છે 12:17-1:10, સારા કામ કરવાનું ત્યાં સારું સમય છે. અભિજીત મુહૂર્ત, વિજય મુહૂર્ત એટલે કે જે અભિજીત મુહૂર્તમાં કામ કરો તેમાં વિજય પ્રાપ્ત થાય, જે તે કામ કરો તેમાં વિજયની પ્રાપ્તિ થાય તેવા મુહૂર્તને અભિજીત મુહૂર્ત કહેવાય છે. સારા કાર્ય સિદ્ધ કરવા માટે અભિજીત મુહૂર્ત જોવાય છે. તો આવતીકાલનું પંચાંગ છે, પંચક ઉતરેલું છે, દિવસ મધ્યમ છે. માંગલિક કાર્ય કરવા હોય તો માંગલિક કાર્ય નહીં થાય, ચતુર્માસ ચાલે છે. પણ નાના મોટા બીજા કોઈ કામ કરવા હોય તો થઈ શકે છે. જી બેન, બિલકુલ મહારાજ. આ સાથે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે માહિતી આપશો. કાલે હનુમાનજીનો દિવસ, હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ બોલતા બોલતા હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાનું છે. સિંદૂર અર્પણ કરીને એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાનો, આંકડાની માળા ચડાવવાની. જે પણ આટલું કરશે તેના દરેક કષ્ટ હનુમાન દાદા દૂર કરશે, ધરેલા કામમાં સફળતા અપાવશે, નવા કાર્યની શરૂઆત કરાવશે. અવશ્ય આવતીકાલ આટલું કરજો, લાભ થશે. જી બેન, બિલકુલ મહારાજ. આ સાથે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપશો. દિવસમાં પહેલું ચોઘડિયું લાભ રહેશે, જે 11:05-12:45 નું રહેશે. 11:05-12:45 લાભ ચોઘડિયું, તો અમૃત ચોઘડિયું 12:45-2:25 છે. ત્રીજું શુભ ચોગડ્યું છે 4:05-5:45 જોવાય છે. સારા અને શુભ ચોગડિયાની વાત છે. રાત્રિનું ચોગડ્યું લાભ રહેશે, જે 8:45-10:05 જોવાઈ રહ્યું છે. પછી આવશે શુભ ચોગડ્યું, જે 11:25-12:44 નું છે. ચાર ઘડી ના ચોગડિયા એટલે શુભ ચોગડિયા. અમુક શુભ ચોગડિયા હોય, અમુક ખરાબ હોય. સૂર્યોદયથી સૂર્યાસ્ત ના હોય અને ચંદ્રોદયથી ચંદ્રાસ્ત ના હોય. આમ તો ચોગડિયું 90 મિનિટનું ગણાય છે, પહેલા એક ઘડી એટલે 90 મિનિટ. તો 90 મિનિટે ચોગડિયા બદલાય અને જે પ્રમાણે ચોગડિયા ચાલતા હોય એ પ્રમાણે કામ કરો તો તે સારું ફળ આપે છે. કાળ ચોગડિયામાં ક્યારે પણ મુસાફરી ના કરવી, એ ગમે ત્યારે વિઘ્ન આપે, આપેને આપે જ છે. મોટી મુસાફરી કરતા હોય તો કાળ ચોગડિયું ચાલતું હોય ત્યારે ના કરવી, ખાસ ધ્યાન રાખવું. બાકી આ સારા ચોગડિયા છે, આ ચોગડિયામાં કોઈ પણ સારા કામ કરવા હોય તો કરી શકાય, લાભ મળે એમ છે. જી બેન, બિલકુલ મહારાજ. મહારાજ, જીવનમાં સૌથી મોટી મનની શાંતિ હોય છે, કારણ કે મન ખૂબ ચંચળ છે અને જો મનની અશાંતિ હોય તો લોકોને અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ થતી હોય છે. તો આજે દર્શક મિત્રોને જણાવો કે મનની શાંતિ માટે શું કરવું જોઈએ. બહુ સરસ પ્રશ્ન ઝિંકલ બેને પૂછ્યો છે. અત્યારે બધું જ મળે છે પણ મનની શાંતિ નથી મળતી.
જીવનમાં તમારે બધું સોશિયલ મીડિયામાં બધું લઈ આવે, બધા નવું નવું લઈ આવે છે, પણ કોઈ કહે છે મનની શાંતિ અપાવું. મનની શાંતિ ક્યાંય નથી અત્યારે, બધું જ છે જીવનમાં. તમારે જોઈતું એ બધું મળે પણ મનની શાંતિ ક્યાંય ના મળે. એનું કારણ કે અત્યારે બધું મળે છે ને એ જ મોટી તકલીફ છે. મનની શાંતિ કોઈ નથી. મનની શાંતિ માટે કયા ગ્રહો જવાબદાર હોય છે અને મનની શાંતિ માટે શું જરૂરી છે? એક તો મનની શાંતિ માટે સંતોષી મન બહુ જરૂરી છે. જીવનમાં સંતોષ ના હોય ને તો પછી ગમે તેટલો આ ગ્રહો સારા હોય ને પણ ક્યાંક ને ક્યાંક કશીક વસ્તુ અધૂરું રાખે. જેટલું મળ્યું છે, જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. જેવું છે, જેમ છે તેમાં ખુશ રહેતા શીખો. પ્રયત્નો કરવાના છે, ના નથી. ધાર્યા કરતા વધારે જ લેવાનું છે, પણ અત્યારે જેમાં છો એમાં ખુશી રહીને પછી આગળ વધો. જીવનમાં આગળ વધવું હોય તો પહેલા તમારા જીવને, એટલે કે તમારા મનને તમારા પર કાબુ રાખતા શીખવાડો. અત્યારે ઘણા લોકોને સૌથી વધારે એમ 90% ને મન એમના કયા પ્રમાણે ચાલે, કયા પ્રમાણે મન નથી થતું. તમારા વિચારો તમારી પર આવી થાય છે, તમે પોતે તમારા વિચારોને આવી થવા દો. અત્યારે બહારની દુનિયા, પોતાના વિચારો, ખુદને કોન્ફિડન્સનો અભાવ હોય છે તેથી મન અશાંત રહે છે. મન અશાંત રહેવાના બે કારણો છે. એક તો જીવ સંતોષી ના હોય અને એક પોતાની પર આત્મવિશ્વાસ ના હોય. સંતોષી જીવ તો કરશો પણ આત્મવિશ્વાસ ક્યાંથી લાવશો? આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે સાહેબ. આ દુનિયામાં ક્યાંક ઇન્ટરવ્યુમાં કે વાત કરો, તમારું લોકો શું જુઓ? ડિગ્રી? મારી પાસે એવા લોકો છે કે જે મોટી મોટી ડિગ્રીઓ લઈને પણ અત્યારે નોકરી માટે શોધે છે. કેમ? કારણ કે તેમની પાસે આત્મવિશ્વાસનો અભાવ છે. જીવનમાં આત્મવિશ્વાસ ના હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય તો મનને શાંતિ નથી રહેતી, બેચેન રહ્યા કરે છે. પોતાની પર વિચાર, પોતાની પર વાણી પર સંયમ અને પોતાના વર્તન ઉપર સંયમ હોય તો માણસનું મન સંતોષી રહે છે. હવે કયા ગ્રહો પરિબળ છે કે ભાઈ તમારા મનને શાંત રાખવા? ચંદ્ર સૌથી મોટો આધાર રાખે છે. કુંડળીમાં ચંદ્ર સારો હોય, ઊંચનો હોય, ત્રિકોણ કે કેન્દ્રના સ્થાનમાં બેઠો હોય, એનું મન પ્રફુલ્લિત હોય, ગમે તેટલા સંકટ હોય પણ એ શાંતિથી જીવતો હોય. માથે 5 કરોડનું દેવું હોય પણ એ બાપુ દેવું જોઈએ, એને ચિંતા, અમે વાળા મારે ક્યાં ચિંતા છે, એવું કરે લોકો શાંતિથી, ટેન્શન વગર. તો આ બધા શાંતિવાળી જિંદગી, મન ઉપર ટેન્શન ના આવે તેના માટે શું કરો? તો કુંડળીમાં ચંદ્રને પ્રબળ કરો. રાહુ પણ ક્યાંક ને ક્યાંક જવાબદારો છે. જેની કુંડળીમાં જોઈ છે, લગ્નમાં રાહુ હોય છે, રાહુ ખાડેલા ગયેલો હોય છે, તો એ દરેક લોકોનું માનસિક ટેન્શન વધારે હોય છે. તો જેની કુંડળીમાં ચંદ્ર ને રાહુ પ્રબળ થાય એની મનની શાંતિ મળે. તો ચંદ્ર ને રાહુ ને પ્રબળ કરવા શું કરવું? ચંદ્ર એ મીઠું છે. ચંદ્ર મીઠું છે અને નકારાત્મક શક્તિનો નાશ કરવાના સૌથી સારું પ્રાધાન્ય ગણ છે. એટલે જ કદાચ આપણે અમુક લોકો જોતા હોય તો ગૃહિણીઓ મીઠાના પોતા કરે છે કે નકારાત્મક ઉર્જાનો નાશ થાય. રાહુ મનની શક્તિ છે, નેગેટિવિટીને મારી શકવાની તાકાત છે. તો જ્યારે કુંડળીમાં ચંદ્ર ને રાહુ ભેગા થાય ત્યારે ગ્રહણ દોષ બને છે, એટલે કે ભાઈ માનસિક અશાંતિ. પણ આપણે જો એને જ પ્રબળ કરીએ તો જીવનમાં શાંતિ આવે. તેના માટે દરરોજ જે સ્નાન કરવા બેસો ત્યારે ચપટી મીઠું અને રાહુ એટલે કોફી, જે બહાર આપણે કોફી પીએ છીએ ને કોફી, પણ હવે કોફીના બીન્સ ના મળે તો
तो जे भूकी आवे कॉफी नी भूकी ए એટલે કે તમે જયારે નાહવા બેસો ત્યારે ચપટી કોફી ચપટી મીઠું મૂકીને નાહવો તો તમારું મન પ્રફુલ્લિત થાય છે, તમારા જે ઓરા છે એટલે કે જે વાઇબ્રેશન્સ છે તે પોઝિટિવ બને છે, એક નવા સકારાત્મક અભિગમનું વલણ ઉત્પન્ન થાય છે. તો તમે જયારે નાહવા બેઠો ત્યારે ચપટી મીઠું અને કોફી મૂકીને નાહવાનું રાખજો, લાભ થશે, મન શાંત થશે અને જીવનમાં નવી સમૃદ્ધિઓ સુધી પહોંચી શકશો. જી બેન, બિલકુલ મહારાજ, આપે ખૂબ સુંદર માહિતી દર્શક મિત્રોને આપી. હવે આપણે વાત કરીએ રાશિફળ વિશે. પ્રથમ ત્રણ રાશિ છે મેષ, વૃષભ અને મિથુન રાશિ. આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવશો. હવે આવતીકાલમાં મેષ રાશિવાળાને તો સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ બહુ સારા બને છે, દિવસ સારો છે. જે જૂની યાદ છે એ તાજા થશે એટલે ફરીવાર એનું સ્મરણ થશે, સમસ્યાના ઉકેલ પણ મળે. કાલે મેષ રાશિનો ચંદ્ર છે, એમની જ રાશિમાં છે, તો મેષ રાશિવાળા માટે દિવસ સારો રહેશે. લગ્ન જીવન પણ સારું, ચંદ્ર સારો હોય ને જે રાશિમાં ચંદ્ર હોય એ લોકોનું ભાગ્યનું બળ વધારે કામ કરતું હોય. લીલો શુભ કલર શુભાંક 5, વાત કરશું વૃષભ રાશિને. થોડો સમય તણાવ આવી થઈ શકે એટલે કે ટેમ્પરરી ગુસ્સો કોઈ વસ્તુ ના બગાડે તેનું ખાસ ધ્યાન રાખજો. ગુસ્સો નાનો જ હોય પણ એનું સ્વરૂપ મોટું થાય, ધ્યાન રાખવાનું. આવક અને ખર્ચમાં સમાનતા બનતી રહેશે, આવક અને ખર્ચા સામસામે રહેશે. કોઈની જોડે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખશો, તમારા મિત્ર વર્તુળ સાથે, તમારા લગ્ન જીવન સાથે, જીવનસાથી જોડે વિવાદસ્પદ ચર્ચાઓ ના થાય, દરેક સમસ્યાઓનું સમાધાન આવતીકાલે મળી શકે એમ છે. લાલ શુભ કલા તો શુભાંક 6 છે. મિથુન રાશિની વાત કરે તો વ્યવસારમાં કહેવાય છે કે કાલે વ્યવચારમાં ક્યાંક ને ક્યાંક કપટ, લાલચીપણું, વિઘ્ન સંતોષી જીવ બની શકે છે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ થઈ શકે છે, તો કાલે પતિ પત્નીઓ ખાસ ધ્યાન રાખે. હા, અને સોરી બોલવાનું રાખજો તો જે વાદ વિવાદ છે અટકી જશે. સ્વાસ્થ્ય થોડુંક નરમ રહે, ધીરે ધીરે સ્વાસ્થ્ય નરમ રહે, કામમાં સહયોગ મળે. ગોલ્ડન શુભ કલર તો શુભાંક 3 રહેશે. જી બેન, બિલકુલ મહારાજ. આગળની ત્રણ રાશિ છે કર્ક, સિંહ અને કન્યા રાશિ. આ ત્રણ રાશિની આવતીકાલ માટેનું રાશિફળ જણાવશો. કર્ક રાશિને અન્ય પર વધારે વિશ્વાસ રાખવો નહીં. કાલે વધારે પડતો વિશ્વાસ લોકો ઉપર એ વિશ્વાસઘાતનું કારણ બની શકે છે. કોઈ કહે કે ભાઈ આટલી વસ્તુ આપો, હમણાં આવી જાઉં, આવું છું, આટલી વસ્તુ ઉધાર આપો, કે આવું બધું કોઈ પણ કરે કરતા નહીં. પૈસાની કે કોઈની કરે તો કે એમાં કરતા નહીં. પતિ પત્ની વચ્ચે સંબંધ સુખમય રહે, તમારા પતિ પત્ની વચ્ચે સંબંધ સુખમય રહેશે. જૂના મામલા ઉકેલ આવે, સંબંધમાં મધુરતા આવશે. ભૂરો શુભ કલર તો શુભાંક 4 રહેશે. વાત કરશું સિંહ રાશિની. સમસ્યાનું આ સમાધાન મળે નવા. શારીરિક નબળાઈ, શારીરિક નબળાઈતા અનુભવી શકો છો એટલે મન ઉપર આળસ રહ્યા કરે, શરીર ઉપર આળસ રહ્યા કરે, કામ કરવાની ઈચ્છા થોડી ઓછી થાય. બીજું, નકારાત્મક અસરોનું વલણ વધે, પણ વાતાવરણ છે એ ઉત્સાહી રહેશે, આજુબાજુનું વાતાવરણ ઉત્સાહી રહેશે. કથઈ શુભ કલા તો શુભાંક 1. વાત કરશું કન્યા રાશિની, તો સારું પરિણામ મળશે, ધાર્યા કરતા સારું મેળવી શકો એમ છે, નસીબ કરતા વધારે મળશે. બીજું કે વાદ વિવાદની સ્થિતિ ઉભી ના થાય, કર્મચારી જોડે, મિત્ર વર્તુળ જોડે કે તમારા પારિવારિક સંબંધો જોડે કોઈ પણ જોડે વિવાદસ્પદ અને વિવાદિત ચર્ચાઓ ના થાય, ધ્યાન રાખજો. પોતાના પર બેધ્યાન પણ વધી શકે છે, કાર્ય પર ધ્યાન આપશું. સાથે કર્મચારી વચ્ચે વાદ વિવાદ ના થાય તેનું મેં કીધું એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. ગ્રે શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, સાથે જ આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી હા, હું રીના બોલું. જી બોલો. સુરતથી રીના બોલું છું. બોલો બેન. હા, મારી જન્મ તારીખ છે 5/3/91
જન્મ સમય છે 8:15 રાતે, અને હું સુરતમાં રહું છું. અને મારો પ્રશ્ન એ છે કે મારા મેરેજ થઈ ગયા છે, તો લગ્ન જીવન કેવું રહેશે અને નોકરી ધંધો મારે શું કરવો જોઈએ? તુલા રાશિનો ચંદ્ર કન્યા રાશિનું લગ્ન સ્વાતિ નક્ષત્ર છે બેન, અને મંગળવારનો દિવસ છે. મીન રાશિમાં શુક્ર સપ્તમ ભાવમાં છે. લગ્ન જીવનનું સુખ બહુ સારું છે, અને શનિ રાહુ એટલે કે સંતાનમાં થોડીક સમસ્યા રહે, સંતાનમાં કોઈ સમસ્યાઓ જોવાય છે, બાકી લગ્ન જીવનનું સુખ સારું છે. પણ ગુરુ કેતુનો ચંડાલ યોગ છે અને શનિ રાહુ જોડે છે, સંતાનમાં તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશું બેન. બીજું કે નિયમિત પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરીશું, દરરોજે દર પૂનમે સત્યનારાયણની કથાનું વ્રતનું વાંચન કરીશું, પોતે જાતે જ વાંચવાની. સત્યનારાયણની કથાનું વ્રતનું વાંચન કરો, કોઈ ગોરબાપા જોડે કરાવો કે પોતે કરો, સારું છે, તેનાથી તમને લાભ થશે અને આગળ પણ નવા કાર્યોની શરૂઆત થતી રહેશે. ચિંતા ના કરો, માલવીય યોગ છે કુંડળીમાં, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ બાળકને લગતી સમસ્યા થાય એ ના થાય તેનું ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, સાથે જ આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી. હેલો. જી, આપના જન્મની વિગતો જણાવશો. હેલો, મારા પપ્પાની જન્મ તારીખ છે 19/1/1967. સમય. હેલો. સમય છે 3:20. અને સ્થળ છે માતર. પ્રશ્ન, મારા પપ્પાનું ઘર ક્યારે થશે પોતાનું? હવે મેષ રાશિનો ચંદ્ર વૃશ્ચિકનો લગ્ન અશ્વિની નક્ષત્ર 8મી તિથિ છે. કેન્દ્રના સ્થાન ખાલી છે અને મંગળ લાભ સ્થાનમાં બેઠો છે, પણ કન્યા રાશિનો બેઠો છે. અત્યારે જે મહાદશા અંતરદશા રાહુની ચાલે છે, મંગળ 2031 શુક્રની છે, 2025માં શક્ય છે. 2025-28ની વચ્ચે ઘરનું ઘર થશે, ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાની રાખજો, લાભ થશે. જી બેન. બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો, સાથે જ આપનો સવાલ જણાવશો. હેલો. હેલો. જી, આપના જન્મની વિગતો જણાવશો. જી. તમારા પ્રેમી સાથેના સંબંધ મધુર બને, બંને એકબીજાના વખાણ કરે. બીજું, મહેમાન અતિથિ આવવાના યોગ પ્રબળ છે, દિવસ વ્યસ્તતામાં પસાર થશે. એક કામ પૂરું થાય, બીજું પૂરું થાય, ત્રીજું, ટૂંકમાં દિવસ વ્યસ્તતામાં જાય. પણ અપમાન, લોકો તમને નીચો બતાવવાનો પ્રયત્ન કરે તો તમારે તમારી વાણીથી સંભાળવાનું છે. જાંબલી શુભ કલર, શુભાંક 2, વૃશ્ચિક રાશિને દિવસ દોડધામમાં પસાર થાય. એક દિવસ પૂર્ણ થાય ને બીજો દિવસ, ને બીજો દિવસ પૂર્ણ થાય, તેઓ દિવસ દોડધામમાં જ. થાક અનુભવાય, માનસિક અને શારીરિક થાક લાગ્યા કરે. આખો દિવસ કામ રહેવાથી, મેં કીધું એક કામ પૂરું બીજું કામ, આખો દિવસ તમારો થાકમાં પસાર થશે. આધ્યાત્મિક સ્થળે થોડા સમય પસાર કરવાનું રાખજો, ભગવાનનું નામ લેજો, મંદિરે જજો, દર્શન કરજો, સારું રહેશે. કાળો શુભ કલર, તો શુભાંક 5, ધનરાશિને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પોતાના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો, ખોટી સલાહ પરેશાનીનું કારણ બને. અમુક વખત એવી જ સલાહ લઈ, ખોટો જો લોકોની ખોટી સલાહ લઈ લઈએ છીએ. પેલો જે ના કરવાનું એ જ કે, પછી ઘરમાં તાંડવ થાય. ખોટી સલાહ, કોઈકની જોડેથી સલાહ લો એ વાંધો નથી, પણ સારા વ્યક્તિની સલાહ લો તો સારું કામમાં આવે. તમારું હિત વિચતા હોય ને એવા વ્યક્તિની સલાહ લો તો શું કામનું? તો ખોટી સલાહ કાલે પાછું કારણ બને પરેશાનીનું. વિવાદો ઉકેલવાની કોશિશ કરજો, જે માનસિક તણાવ છે, ઘરમાં કોઈ વિવાદો ચાલે છે, પારિવારિક વિવાદ છે, તેને ઉકેલવાની કોશિશ કરજો. સફળતા જોવાય, વાતાવરણ હકારાત્મક રહેશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન.
બિલકુલ મહારાજ, છેલ્લી ત્રણ રાશિ છે મકર, કુંભ અને મીન રાશિ. આ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે અંગે જણાવશો. મકર રાશિનો દિવસ સંતોષજનક છે. બીજું, કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો, તમારું કામ પૂર્ણ થાય તેવી કોશિશ કરજો. નજીકના લોકો સાથે મુલાકાત થતી રહેશે. ઘરના પરિવર્તનની યોજના બને, ઘરમાં કોઈ નવા ચેન્જીસ કરવાનું થાય, ઘરના વાતાવરણમાં કોઈ નવા ચેન્જ કરવાનું થાય, ભૂમિને લગતા કોઈ કામ થાય, તો મકર રાશિ વાળા માટે દિવસ સારો. રાતો શુભ કલા શુભાંક 3. કુંભ રાશિ, અતિ આત્મવિશ્વાસ નુકસાન કરી શકે છે. વિશ્વાસ હોવો જોઈએ, પણ અતિ વિશ્વાસ આવે ને, અતિની ગતિ નથી, તો અતિ આત્મવિશ્વાસ નુકસાન કરે. બહુ સેલ્ફ ઊંચું 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 પછી પડી જાય. કાર્યો પણ વિઘ્ન નાના મોટા આવે, કાર્યમાં વિઘ્ન ના આવે. ખાસ કામ છે, અગત્યના કામ છે, તેમાં વડીલોની સલાહ બહુ સારી રહેશે. વડીલોની સલાહ લઈને કાર્ય કરીશ. અને રૂપિયાની લેવડ દેવડ કરો તો સાવધાનીપૂર્વક કરજો. રોકડની લેવડ દેવડ કરવાની છે તો સાવધાનીપૂર્વક કરશું. સિલ્વર શુભ કલર, તો શુભાંક 8 રહેશે. વાત કરશું મીન રાશિની. પરિવારના લોકોનો સંપૂર્ણપણે સહયોગ રહે, તમારા કામમાં આગળ વધવું છે તો મીન રાશિ વાળા કાલે તમારા પારિવારિક સહયોગથી આગળ વધી શકો છો. કંઈક પ્રાચીન સમય કરતા નવું, એટલે કે જીવનમાં કઈ નવા કાર્યો થાય, નવા માર્ગે જવાય, પોઝિટિવ વાતાવરણ રહેશે. અને નિર્ણય વિચારીને લેજો, જે તે નિર્ણય લો ને સમજી વિચારીને લેજો. નિર્ણય લઈએ છીએ પછી થોડા સમય પછી થાય છે કે આ ના કર્યું હોત તો સારું, પણ એ સમય જતો રહ્યો છે, ચૂકાઈ ગયો છે. માટે સાચી સલાહ, યોગ્ય નિર્ણય લેવો યોગ્ય સમયે જરૂરી છે. તો મીનરાશિ વાળા ધ્યાન રાખે, ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. બિલકુલ મહારાજ, હવે સમય છે ટેરો કાર્ડ રીડિંગ નો. આવતીકાલે જેનો જન્મ દિવસ છે, ટેરો કાર્ડ ની મદદથી જણાવો તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે. કાલે જેનો પણ જન્મ દિવસ છે, મંતવ ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક ઝિંકલ બેન કાર્ડ કાઢે છે, ચલો સારું કાઢ્યું છે. 10th of Pentacles, શું કાઢ્યું છે? 10th of Pentacles પારિવારિક ખુશીનું કાર્ડ છે. પરિવારમાં નાની મોટી સમસ્યા છે તો એ દૂર થશે, પરિવારમાં કોઈને બીમારી છે તે દૂર થશે. સાથે સાથે એક નવા ઘર, નવી પ્રોપર્ટી કે નવા ધંધાની તરફ તમે આગળ વધી શકશો. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે? તો આર્થિક રીતે સારું છે. દાન પુણ્ય કરતા રહેશો, ધાર્મિક સ્થળે ધર્માદા આપતા રહેશો, નાના મોટા લાભ થશે. જેટલા બી લાભ થાય એમાંથી 10% ધાર્મિક સ્થળે દાન પુણ્ય કરવાનું રાખજો તો ભગવાન આપતા રહેશે. માનસિક રીતે કોઈ વાંધો નથી, ચિંતા ના કરશો. સન સૂર્યનું કાર્ડ છે, ભગવાન સૂર્યનારાયણનું કાર્ડ બહુ જ સારું આવ્યું છે. માનસિક શાંતિ મળશે, મનમાં જે તે ઈચ્છા છે તે પરિપૂર્ણ થશે. કાર્ડ સારું છે. વાત કરશું શારીરિક રીતે, શારીરિક રીતે પણ સારું છે. ધ હાઈ પ્રિઝિસ્ટ ચંદ્રનું કાર્ડ, સૂર્ય અને ચંદ્રના કાર્ડ આયા છે, ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. મેજર હલકાના શું કરવાનું છે જેથી શારીરિક તકલીફ ના થાય? શારીરિક તકલીફમાં ચેતાતંતુઓની ને કમરની, સ્નાયુઓની, સ્પાઇનલની, ન્યુરોને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે એ સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં સફેદ ફૂલ નાખે, મોગરો કે ચમેલી ગમે તે સફેદ ફૂલ નાખીને અને ચપટી ગોળ નાખીને, ગોળ અને સફેદ ફૂલ નાખીને જળ ચડાવશે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ ના મંત્રના જાપ કરતા કરતા ચડાવશે. આખું વર્ષ સારું અને સુંદર જશે અને નવા નાના મોટા લાભ થતા રહેશે. જી બેન, બિલકુલ મહારાજ, જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર. મહાદેવ હર. દર્શક મિત્રો, આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય, કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું. તો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.